कृष्ण विद्यार्थियों आज आप धोरण सात विषय गणित चैप्टर नंबर 9 समय संख्याओ जीव स्वाध्याय छे 9.1 હવે અગર આપણે સ્વાધ્યાય 9.1 છે એનો પહેલો અને બીજો શબ્દ એ ગણેલા હતા આજે આપણે એનો ત્રીજો અને ચોથો શબ્દ છે એ ગણવાના છે તો સૌથી પહેલા આપણે રકમ છે એ લખી લઈએ તો એની સૂચના છે એ આપણે લખશું ત્રીજો શબ્દ એમાં છે નીચેના માટે ચાર નીચેના માટે ચાર સમાન સમય સંખ્યા લખો તો એમાં પહેલું આપેલું છે માઇનસ બીના છેદમાં 7 હવે અહીંયા શું કરવાનું છે એ પહેલા સમજી લઈએ કે નીચેના માટે 4 સમાન સમય સંખ્યા લખો કે જે સમાન જ હોય એના છેદની અંશ ઉડાડો તો ફરી પાછો આપને જવાબ મળી જાવો જોઈએ તો જો કોઈ પણ સંખ્યા છે પોતે એ એક આરે ગુણાકારમાં હોય જ છે એની સાથે તો કે એક સાથે જેમ કે માઇનસ બે એકુ તો કે માઇનસ બે આવી ગયો જવાબ પછી ફરી પાછું સાત એકુ સાત તો જો તમે એક સાથે ગુણાકાર કરો તો જવાબમાં ફેર પડતો નથી તો આપણે ખબર છે કે એક સાથે તો ગુણાકારમાં હોય જ છે તો એના પછી ચાર સમાન સંખ્યા જોતી હોય તો એક આરે હોય તો એના પછીનું શું આવે બે સાથે પછી ત્રણ સાથે પછી ચાર એટલે પછી પાંચ સાથે આ રીતે આપણે આટલા સ્ટેપ લેવા તો હવે એના પછી આપણે સ્ટેપ છે અહીંયા એક વડે ગુણાકાર હવે કેટલા વડે ગુણશું બે માઇનસ બે ના છેદમાં કેટલી છે સાત એની ઉપર નીચે કેટલા વડે ગુણશું તો કે બે વડે બે બે માઇનસ ચાર અને સાત બે ચૌદ હવે તમે એના છેદ ઉડાડશો તો બે બે ચાર અને સાત બે ચૌદ બે બે ઉડી જશે તો માઇનસ બે ના છેદમાં સાત મળે એના પછીનો આપણે ત્રીજો સ્ટેપ લેશું તો બે વડે ગુણે તો હવે કેટલા વડે ગુણી નાખશું આપણે ત્રણ વડે બરાબર માઇનસ બે ના છેદમાં સાત ઉપર નીચે કેટલા વડે ગણવાના ત્રણ બે ત્રણ છ અને સાત ત્રણ એકવીસ એના પછીનો સ્ટેપ માઇનસ બે ના છેદમાં સાત એને કેટલા વડે ગુણશું ચાર વડે તો ચાર બે આઠ અને કેટલા થશે તો કે સાત ચાર અઠ્યાવીસ બરાબર એના પછીનો સ્ટેપ છે એ જોઈએ આપણે માઇનસ બે ના છેદમાં સાત એને કેટલા વડે ગુણશું તો કે કેટલા આ એક સંખ્યા બીજી અને ત્રીજી તો પછી ચાર કીધી એટલે પાંચ વડે ગુણી નાખીએ પાંચ બે માઇનસ દસ એના છેદમાં સાત પાંચ પાંત્રીસ તો તેથી ચાર સમાન સંખ્યા કઈ કઈ મળશે બરાબર એક બે ત્રણ અને ચાર એટલે લખીએ માઇનસ ચાર ના છેદમાં ચૌદ માઇનસ છ ના છેદમાં એકવીસ માઇનસ આઠ ના છેદમાં અઠ્યાવીસ અને માઇનસ દસ ના છેદમાં પાંત્રીસ તમે છેદ ઉડાડશો બધી ના તો તમને જવાબ માઇનસ બે ના છેદમાં સાત જ મળે બીજો કોઈ નવો જવાબ મળશે નહીં તો આપણે એના પછીનો સમ નંબર છે ત્રીજો છે એ જોઈ લઈએ માઇનસ વાળો છે એક પ્લસ વાળો શીખી લઈએ ચાર ના છેદમાં નવ તો એક સાથે તો હોય ચાર એના છેદમાં નવ બંને કેની સાથે હોય એક આ ચાર ના છેદમાં નવ આવી ગયો એના પછીનો સ્ટેપ કેની આરે કરશું બે સાથે ચાર ના છેદમાં નવ ઉપર નીચે કેટલા વડે ગુણવાના બે સાથે ચાર બે આઠ અને નવ બે અઢાર એના પછીનો સ્ટેપ લેશું તો હવે બે પછી કેના સાથે ગુણશું ચાર ના છેદમાં નવ ને ત્રણ સાથે ત્રણ ચાર બાર અને નવ ત્રણ સત્યાવીસ એના પછીનો સ્ટેપ
चार एना छेद में नौ ऊपर नीचे कितना वाले गुणी नाखशू तो के चार वाले चौके चौके सोल अने नौ पांच कितना थशे तो के पिस्तालीस एना पछीनो स्टेप लखी लईए तो चार ना छेद में नौ एने ऊपर नीचे कितना वाले गुणशू तो के पांच वाले चार पांच वीस अने नौ आपणे छे सॉरी नौ चार छत्तीस थशे अने अहींया नौ पांच पिस्तालीस थशे तो अहींया तमे जोई शको आजे राइट पण यानी चार समान संख्याओ छे ए मळे छे तो आपणे लखीए तेथी आपणे कई कई चार समान संख्या मळेली छे तो के तेथी लखीए आठ ना छेद में अठार पछी बीजी के मळी बार ना छेद में सत्यावीस एना पछी सोळ ना छेद में छत्रीस अने वीस ना छेद में पिस्तालीस आपने चार समान समय संख्याओ मळे छे। हवे आपणेना पछीनो सम छे चोथो ए करशुं संख्या रेखा दोरो अने नीचे आपेली समय संख्या ओनु तेनी पर निरूपण कर पेलू छे त्रण ना छेद में चार। હવે અહીંયા શું કરવાનું પહેલા આપણે સમજી લઈએ મેં સમય સંખ્યા રેખા પહેલા સમમાં સમજાવેલી હતી છતાં પણ આપણે અહીંયા લીધેલું છે એટલે કરશું કે સંખ્યા રેખા દોરો અને નીચે આપેલી સમય સંખ્યાઓનું તેની પર નિરૂપણ કરો નિરૂપણ કરવું એટલે શું થાય તો કે દર્શાવવું તો પહેલા આપણે છે કે એક સમય સંખ્યા છે એ આપણે દોરી લઈએ હવે એક વસ્તુ શીખાડી હતી કે છેદમાં જે સંખ્યા હોય એ જ અંશમાં મૂકો તો જવાબ કેટલો મળશે આપણે તો કે એક તો આપણે અહીંયા માની લો કે એક આવી છે એક ક્યારે મળી તો કે ચારના છેદમાં ચાર એક મળી જાય તો કે હા તો હવે તમે ડાબી સાઈડ આવો તો શું થાય ઘટાડો અને જમણી સાઈડ જાઓ તો શું થાય તો કે વધારો તો અહીંયા છે તમને પછી કેટલી મળશે અહીંયા તો કે ત્રણના છેદમાં ચાર બે ના છેદમાં ચાર એક ના છેદમાં ચાર જીરો ના છેદમાં ચાર તો અંશ જીરો તો છે પણ જીરો હવે આપણે અહીંયા નીચે દર્શાવી દઈએ એટલે તમને ખ્યાલ આવશે કે ચાર ના છેદમાં ચાર તો શું મળે એક એ રીતે પછી આ બાજુ જો માઇનસ એક ના છેદમાં ચાર ડોટ 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 ઘણી બધી સંખ્યાઓ આવશે અને તમે જમણી બાજુ જશો તો પાંચ ના છેદમાં ચાર છ ના છેદમાં ચાર ડોટ 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 ઘણી બધી સંખ્યાઓ મળશે તો આપણે શું દર્શાવેલ છે ત્રણ ના છેદમાં ચાર તો ત્રણ ના છેદમાં ચાર અહીંયા આપણે એક સર્કલ કરી અને બતાવી દઈશું બરાબર તો સંખ્યા રેખા ઉપર જીરો અને એકની વચ્ચે ત્રણ ના છેદમાં ચાર છે એ આપણે મળશે હવે એના પછીનો સમ છે એ આપણે જોઈએ બીજો એમાં છે માઇનસ પાંચ ના છેદમાં આઠ તો શું કરશું તો અહીંયા મેં તમને પહેલા પણ કીધેલું છે સંખ્યા રેખા છે એ આપણે દોરી લેશું માઇનસ જવાબ છે એટલે કે માઇનસમાં આવશે તો મેં કીધું કે સરખે સરખી સંખ્યાઓ તો જવાબ શું આવશે તો કે એક તો માઇનસ કે બાજુ હોય ડાબી બાજુ તો હું માઇનસ આઠ ના છેદમાં આઠ લખું તો મને જવાબ કેટલો મળશે તો કે માઇનસ એક કારણ કે બંને ઉડી જાય પછી શું આવશે માઇનસ સાત ના છેદમાં આઠ માઇનસ છ ના છેદમાં આઠ માઇનસ પાંચ ના છેદમાં આઠ માઇનસ ચાર ના છેદમાં આઠ માઇનસ ત્રણ ના છેદમાં આઠ માઇનસ બે ના છેદમાં આઠ માઇનસ એક ના છેદમાં આઠ શૂન્યના છેદમાં આઠ તો જવાબ શું મળી જાય તો કે શૂન્ય
એટલે અહીંયા માઈનસ 5 ના છેદમાં 8 જ્યાં આવતું હોય અહીંયા આપણે રાઉન્ડ કરીને દર્શાવી દઈએ છીએ એટલે કે માઈનસ 0 અને સોરી માઈનસ 1 અને 0 ની વચ્ચે 5 ના છેદમાં 8 છે એ આપણે તો કે જવાબ મળે છે એટલે હંમેશા સંખ્યા રેખા ઉપર 1 ની ધારણા કરી અને આગળ વધવાનું થાય છે બરાબર તો આજે આપણે છે